તહેવારોના દેશ ગણાતા ભારતમાં સામાન્ય રીતે ધાર્મિક અને પારંપરિક તહેવારોની ઉજવણી આર્થિક સ્થિતિ મુજબ કરવામાં આવે છે. આ વર્ષે રાખડીઓમાં વપરાતા રેશમના દોરા પણ મોંઘા થયા છે, જેના કારણે રાખડી બજારમાં મોંઘવારીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર રાખડી બજારો તો ખુલી ગયા છે, પરંતુ રાખડી બજારમાં ખરીદી કરનાર ગ્રાહકો દેખાતા નથી. બાળકોમાં તો જે ટેરીબેરા આવી જે છે અને એમાં લાઇટવાળી છે, તે મિનિમમ 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીના નંગો છે, અને સ્ટોનવાળી જે નવી આઇટમો કદાય છે તે મિનિમમ 50 રૂપિયાથી 100 રૂપિયા સુધી છે, અને એ જ સ્ટોનમાં આપણે અહીં બને છે એ 10 રૂપિયા 15 રૂપિયા 20 રૂપિયા જેવી રાખડી એવો ભાવ છે. સમય સાથે રાખડીઓમાં પણ અવનવી ડિઝાઇન જોવા મળી રહી છે, તેમાં પણ ખાસ કરીને નાની અને ડેલિકેટ રાખડીઓની માંગને કારણે સ્ટોન, મોતી અને રુદ્રાક્ષની રાખડીઓની વિવિધ રેન્જ બજારમાં ઉપલબ્ધ છે. તેમજ આ વર્ષે બાળકો માટે ટેડીબેર, મૂવી કેરેક્ટર અને કાર્ટૂન કેરેક્ટર તેમજ હનુમાન અને ગણપતિને લગતી રાખડીઓ બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. રાખી પસંદ કરતે હુએ યે ધ્યાન રખતે કે વો જલ્દી સે નિકલ ના જાય, વો સ્ટ્રોંગ જો હોતે વો નિકલ ના જાય, ઓર જિસ તરહ સે વો બડી હોતી હૈ ઉસકા તો કોઈ બાત નહીં, પર કલાઈ સે કલાઈ પે અચ્છી લગની ચાહિયે, ઉસ તરહ સે હમ ધ્યાન રખતે હૈ. બચ્ચો કે લિયે જૈસે બચ્ચો કો ચાહિયે વૈસી ખરીદતે, ઉનકો પસંદ આતી હૈ મોબાઈલ કી, ટેડી બિયર કી, ખિલોનો કી, એસી રાખી પસંદ કરતે હૈ, વો ઉન્હે બહોત અચ્છા લગતા હૈ ખેલને મેં દેખને મેં ઇસલિયે. હાલ તો રાખડી બજારમાં ખાસ ખરાકી જોવા મળતી નથી, પરંતુ જેમ જેમ તહેવાર નજીક આવતો જાય છે તેમ તેમ રાખડી બજારમાં ખરાકી ખુલશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. ભાઈ બહેનના પ્રેમને વ્યક્ત કરતા રક્ષાબંધનના તહેવારને આડે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હજુ પણ બજારમાં જોઈએ એવી ઘરાકી ખુલી નથી, જેનું મુખ્ય કારણ છે મોંઘવારી અને વધતા જતો ભાવ વધારો. કેમેરામેન નિલેશ પટેલ સાથે ધીમન જિંગર, VTV ન્યૂઝ, અમદાવાદ.